નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ. આજે હું તમને ભાવનગરની નજીકમાં અને ઘોઘાની 5 કિલોમીટર દૂર આવેલા કે જે સરસ મજાનું જોવા ખાવાનું સ્થળ છે બીચ, કે ત્યાં ઘણા બધા લોકો આવે છે, પરંતુ અત્યારે બીચ એકદમ તમે ખાલી જોઈ શકો છો. મારા જેવા 8 થી 10 લોકો જે છે એ અહીંયા છે, નહીંતર રવિવાર કે કોઈ વાત તહેવાર હોય અને જાહેર રજાઓ હોય તો તે પછી આ બીચની ઉપર ખૂબ જ માણસો જે છે એ આવતા હોય છે. અત્યારે અહીંના જે નજીકના માણસો છે એ માણસો તમને જોવા મળે છે, દૂરથી નહીંતર અહીંયા દૂરથી પણ માણસો આવતા હોય છે. અહીંયા એવો સરસ મજાનો નજારો હોય છે કે એકદમ સરસ મજાનો પવન આવતો હોય છે. તમે જોઈ શકો છો નાના નાના બાળકો જે છે એ અહીંયા દરિયા કિનારે આનંદ કરી રહ્યા છે. શું કરો છો બાળકો? ગારો નીકળે આમાં. તો જો બાળકો જે છે એકદમ રમવામાં મશગુલ છે, એને ખૂબ જ અહીં આનંદ આવે છે. તમે જોઈ શકો છો દરિયાની મીઠી મીઠી હવા કે જે નજારો લેવા ઘણે બધે દૂરથી લોકો જે છે આવતા હોય છે. અહીંની રેતી જે છે સરસ મજાની સોફ્ટ છે, જેથી કરીને તમને અહીંયા ચાલવામાં પણ ખૂબ સરળતા રહે. પાણીના ઘસારાના કારણે દરિયામાંથી આવી અનેક વસ્તુઓ જે છે એ તણાઈને આવતી હોય છે પાણી સાથે. તમે જોઈ શકો છો ઘણી બધી જગ્યાએ પાણી આગળ રિસેપ્શનમાં આવી સરસ મજાની રંગબેરંગી કાંકરીઓ જે છે નાખેલી હોય હોય છે, જે દરિયામાંથી ઊંડેથી નીકળતી હોય છે. આવું તો ઘણું બધું દરિયા કિનારે આપણને જોવા મળે. અહીંની ખાસ વિશેષતા એ છે કે આ દરિયો જે છે એ જેમ આગળ જતા જાઓ તેમ ઊંડો જતો જાય, એટલે નાહવા માટે આ દરિયો ખૂબ જોખમી છે. એટલા માટે ખાસ જે ફરવા માટે જે લોકો આવતા હોય છે તે લોકોને ખાસ ધ્યાન રાખવું કે અહીંયા બને ત્યાં સુધી નાહવું નહીં. તમે જોઈ શકો છો કે એકદમ આગળ જતા જાઓ એમ પાર વધતો જાય છે, એટલે આ દરિયો નાહવા માટે બિલકુલ સેફ ન કહેવાય. માત્ર હવા ખાવા માટે, આનંદ લેવા માટે અને દરિયાના ઉછળતા મોજા, કોઈ કવિ જેવું હોય તો સરસ મજાની કવિતા લખવાનું મન થઈ જાય. અને આનાથી આગળ 2 કિલોમીટર કોળિયાક આવે છે, તે પણ ખૂબ ધાર્યું તેનું મહત્વ છે અને પણ ત્યાં ખૂબ મોટી માત્રામાં આવતા હોય છે. પરંતુ 2 વર્ષતા કોરોનાના કારણે લોકો ફરવા ફરવા જવાનું બંધ કરી દીધું છે. ફરી પાછા જ્યારે કોરોના દેશ મુક્ત થઈ જશે ત્યારે ફરી પાછા આ જે ખાલી તે માણસોથી ગુંજી ઉઠશે. ભગવાન ભોળાનાથને પણ આપણે એવી પ્રાર્થના કરીએ કે ફરીવાર આ ખાલી પડેલા માણસ વગરના જે બીચ છે એ ફરી પણ માણસથી ધમધમમાં લાગે એવી ભગવાન ભોળાનાથની પ્રાર્થના. ચોમાસાનો માહોલ છે, વાદળ પણ જોઈ શકો છો આકાશમાં, પરંતુ વર્ષા વગરના થતા રહે છે. અત્યારે ખેડૂતોને ખાસ વરસાદની જરૂર છે. આ ગામની અંદર આજુબાજુમાં જે ખેતર ઘણા બધા ખેડૂતોની સાથે મુલાકાત કરી, ભગવાનની જોવા મળ્યા. તમે જોઈ શકો છો દરિયા જે બીજ દેખાય છે તે કોળિયાક. તો હવે થોડા સમય પછી ન્યા જઈ અને ન્યાનો નજારો તમને બતાવીશ. જય હિન્દ, જય ભારત.